અંકલેશ્વર તસ્કરોએ દિવાળી ઉજવતા હોય એમ છેલ્લા ચાર દિવસથી સતત ચોરીને અંજામ આપી રહ્યા છે. ગત રાત્રિના તસ્કર ટોળકી અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની સમ્રાટ સોસાયટી ખાતે ત્રાટક્યા હતા. ચારથી વધુ તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા હતા, જેમાં છેલ્લી લાઇનમાં ચાર જેટલા મકાનને નિશાન બનાવ્યા હતા. તસ્કરો બે મકાનના તાળા તોડી પ્રવેશ કર્યો હતો, જો કે તેના હાથ કંઈ લાગ્યું ન હતું, જે બાદ અન્ય બે મકાનને નિશાન બનાવ્યા હતા, જ્યાં પણ 1500 રૂપિયા રોકડ અને નાના ચાંદી ઘરેણા હાથ લાગ્યા હતા, જે બાદ તસ્કરો અન્ય મકાનને પણ નિશાન બનાવે એ પૂર્વે સોસાયટીના રહીશોને જાણ થઈ જતા તેઓ જાગી જતા તસ્કરોને પડકારતા તસ્કરોએ પથ્થરમારો કરી ત્યાંથી અંધારામાં નજીકના ખેતરોમાં પલાયન થઈ ગયા હતા. ઘટનાના પગલે સોસાયટીના રહીશોએ આખી રાત જાગીને વિતાવી હતી. ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સોસાયટીમાં લાગેલા સીસીટીવી મેળવ્યા હતા, તેમજ તમામ ચાર ઘર ખાતે તપાસ શરૂ કરી હતી. જો કે ઘટના અંગે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. તો એ લોકો ફરવા ગયા હતા, તો ગઈકાલે રાતે મકાનમાં ચોરી થઈ છે. એ થોડા આપણે 3-4 મકાનની અંદર ચોરી થઈ છે, બીજા બે મકાન તૂટેલા નથી ને બે મકાનની અંદર ચોરી થઈ છે. સીસીટીવી કેમેરાની અંદર એ લોકો કેચઅપ થયા છે, તો રાતે થોડી જાણકારી થઈ છે. એની માટે સોસાયટીના લોકો બી જાગી ગયા હતા, પણ ચોરની સામે આ સોસાયટીના લોકો ગયા, પણ સામે પથ્થર મારો ને એવું બધું કર્યું છે, એટલે ખેતરમાં લોકો જતા રહ્યા. આ રીતનું થયું છે. હથિયારો માટે એ લોકો ચાંદી ને બધું કુવાડી ને એવું બધું હતું, પથ્થર ને બધું એ લોકો જોડે હતું. એનાથી બધું લોક મકાન ના લોક પડ્યા છે, મકાન ના લોક બધું તોડ્યું. પોલીસ પાસે એટલી માંગ છે કે આપડે જીઆરડી આપડે ગોકુલધામ પાસે બેસે છે, એવી આપડે આ શિવાંજલિ લાઈન પર બે એક જણ બેસાય એ રીતનું અહીંયા કોઈ પણ આપણી વિનંતી છે.